ભગવાનની ભક્તિ કરવી એટલે કે તેમની પૂજા કરવી એ સારું છે આ કરવાથી વ્યક્તિ ધાર્મિકતા અને સાત્વિકતા તરફ આગળ વધે છે અને ખરાબ કાર્યોથી પણ દૂર રહે છે પરંતુ પૂજા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તમે અંતમાં આરતી કરો છો અને આરતી કર્યા બાદ ભગવાનને આરતી આપ્યા બાદ તેમના ભક્તોને આરતી આપવામાં પણ આવે છે ત્યારે કેવી રીતે લેવી આરતી અને આરતી લેવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે વિષય જે છે એ ભગવાનની આરતી ઉતારવાથી શું લાભ થાય છે ને આરતી ઉતાર્યા બાદ એ આરતીને જ્યારે બે હાથથી લેવામાં આવે છે તો શું આ યોગ્ય છે કે નહીં અને લેવામાં આવે તો એનાથી શું લાભ થાય આ વિષયનો આજનો આપણો કાર્યક્રમ છે કેમકે જે જે દર્શક મિત્રોએ જ્યારે મને ફોન કર્યો હતો ત્યારે એ વાતને મેં ધ્યાનમાં રાખીને શાસ્ત્રના મત પ્રમાણે આજે હું તમને રજૂઆત કરું છું અને આ વિષય ઘણા બધા લોકો માટે ઉપયોગી અને જાણકારી એ લોકોને પ્રાપ્ત થશે મિત્રો જ્યારે જ્યારે ભગવાનની પૂજા પાઠ થાય ત્યારે હંમેશા પૂજાની અંદર ભગવાનની કરવામાં આવે છે આરતી અને આરતીને કઈ રીતે લેવી જોઈએ આરતી કઈ રીતે કરવી જોઈએ અને આરતી લીધા પહેલા પણ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે બધી પહેલા તમને જણાવું કે ભગવાનની આરતી કેમ કરવામાં આવે છે જ્યારે કોઈ પણ ભગવાનની પૂજાની પૂર્ણાહુતિ થાય એટલે પૂજા જ્યારે સંપન્ન થવામાં આવે છે ત્યારે દીવાની જ્યોત દ્વારા આપણે ખંટનાદ કે શંખનાદ દ્વારા અને ભગવાનની આરતી કરતા હોઈએ છીએ પરંતુ એ આરતીની જે જ્યોત છે આરતીના પ્રકાશથી આપણે ભગવાનને જોવાના હોય છે ભગવાનના સ્વરૂપને જોવાના હોય છે ભગવાને કેવા કપડાં પહેર્યા છે ભગવાનનો શણગાર આપણે કેવો કર્યો છે મતલબ ભગવાનના સ્વરૂપની ઝાંખી ભગવાનના સ્વરૂપના દર્શન કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે આરતી અને આરતી હંમેશા ભગવાનની કરવી જ જોઈએ અને આરતી કરવાથી પણ લાભ શું થાય છે પહેલો આરતી કરવાથી મનુષ્યના જીવનમાં એનું મંગલત્વ થાય છે આરતી કરવાથી પાપનું દહન થાય છે એવું કહેવાય છે કે આરતી પાપને બારતી આરતી કરવાથી મનુષ્યનું પાપ જે છે એ દહન થઈ જાય છે આવું શાસ્ત્ર કહે છે શાસ્ત્રમાં લખ્યું છે હો આયુ સ્ત્રી વર્ધન પૂષામ ચક્ષુષામ હરે શાસ્ત્રમાં લખ્યું છે કે જે વ્યક્તિ આરતી ભગવાનની કરે છે એના પાપમાંથી એને મુક્તિ મળે છે અને એ વ્યક્તિનું જીવનમાં મંગલત્વ એટલે કે એનું સારું થાય છે આઉ શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે ભગવાનની આરતી જ્યારે પૂર્ણ થાય એટલે આરતી કઈ રીતે લેવી જોઈએ ઘણા લોકો ડાયરેક્ટ એક હાથે લેતા હોય છે એ રીતે નહીં આરતી બે હાથે લેવી જોઈએ પરંતુ આરતીને લેતા પહેલા આપણે શું કરવાનું આરતીની ઉપરથી પહેલા જલ લેવાનું એની પ્રદક્ષિણા કરવાની મતલબ જે ગરમ ગરમ આરતી હોય એને ઠારવી પડે એને ઠંડી થોડી થવા દેવી એટલે જલ્દી પ્રદક્ષિણા કરવી જોઈએ અને જલ્દી પ્રદક્ષિણા કર્યા બાદ પહેલાં ભગવાનને આરતી આપવાની હોય દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ ભગવાનને એ આરતી આપવાની ડાયરેક પહેલાં નહીં લઈ લેવાની આ ભૂલ ના કરતાં જેની આરતી કરો છો એમને આરતી આપ્યા પહેલાં તમે ડાયરેક્ટ લઈ લો છો એવું નહીં કરતા આરતી પૂર્ણ થાય જલની પ્રદક્ષિણા કર્યા બાદ ભગવાનને પહેલા આરતી આપો દસે દિશામાં એક ફરી જવાનું રાઉન્ડ લગાવવાનું દિશામાં આરતી આપવાની અને એ આરતી આપ્યા બાદ આરતીને મૂકી અને બે હાથથી અથવા આરતી કોઈ પકડી રાખે ને આપણે બે હાથથી આરતી લેવી જોઈએ એક હાથેથી નહીં લેવાની બે હાથથી લેવાની અને લીધા બાદ પાછી એ આરતીને આંખ ઉપર લીધા બાદ આંખ અને મસ્તક ઉપર એ હાથને લઈ જવો જોઈએ આવું શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે નીરાજન બલિર્વિષ્ણો યસ્ય ગોત્રાનિ સંસ્કૃતે યક્ષ લક્ષ સહસ્ત્રાનામ લપતે સ્નાન જમ ફલમ શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે જો આ રીતે બે હાથથી આરતી લેવામાં આવે તો એનાથી પણ લાભ થાય છે દરેક માણસની કિસ્મત છે ને એની હાથની રેખાઓમાં હોય છે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ મનુષ્યનું ભાગ્ય એની રેખાઓ અહીંયા હોય છે તો જ્યારે જ્યારે ભગવાનને આરતી અર્પણ હોય એ આરતીની જ્યોત આપણા ને તો અહીંયાથી શરૂઆત જ થાય છે કે તમારા હાથની રેખાઓમાં થોડીક એનર્જી મળે છે અને રેખાઓ સુધરે તો જીવન સુધરે કિસ્મત બદલાય પહેલો તો ફાયદો આ જ છે હવે રહી વાત કે આરતીને લીધા બાદ આરતી બે હાથે લેવી અને આરતીને લીધા બાદ એ આરતીની જ્યોત જે છે તમારી આંખ અને મસ્તક ઉપર એને ચોક્કસ લગાવવું જોઈએ અને એને લગાવવાથી પણ લાભ થાય છે એવું આપણું શાસ્ત્રમાં એનું પ્રમાણ પણ આપ્યું છે અને એનાથી કેટલા લાભ થાય છે એ પણ હું તમને કહું છું પહેલું તો કે આરતીની જે જ્યોત જે છે જે પ્રકાશ જે છે આપણું આંખની જે પ્રકાશ છે એની ઉપર લગાવવાનું એટલે આપણા નેત્ર એટલે કે આંખ આપણી હંમેશા સુરક્ષિત રહે દુનિયામાં ગમે એટલું તમારી જોડે હોય ગમે એટલા બંગલા હોય ગમે એટલી ગાડી હોય ગમે એટલી પ્રોપર્ટી હોય પણ તમે જો એને જોઈ શકતા નથી તો કેમ કે પહેલું તો કે આપણી નજરથી એને જોઈ શકીએ એટલે આરતીની જ્યોત અને આપણી આંખની જે જ્યોત જે છે આ જ્યોતની અંદર હે ભગવાન મારી આંખમાં જ્યોત હંમેશા શક્તિ રહે અને ત્યાર પછી મસ્તક ઉપર લગાડીએ છીએ મસ્તક ઉપર જે છે બ્રહ્મરંદ્રનો ભાગ હોય સહસ્ત્ર દળ છે સૌથી વધારે એવું કહેવાય કે નાનો દિમાગ અને મોટો દિમાગ અહીંયા હોય છે તો ભગવાન આપણું જે મુખ્ય જે મસ્તકનો ભાગ છે તેને આપણે સુરક્ષિત રાખે અને શાસ્ત્રમાં તો એવું પણ લખ્યું છે કે નીલા જના બલિર્વિષ્ણુર યશ્ય ગાત્રાની સંસ્કૃતિ યક્ષ લક્ષ સહસ્ત્રાણ લભતે સ્નાનજમ ફલમ જે વ્યક્તિ ભગવાનની શ્રેષ્ઠ આરતી કરી બે હાથે આરતી લે છે આંખે મસ્તકે લગાવે છે તે વ્યક્તિને યજ્ઞનું એવું કહેવાય છે કે યજ્ઞનો એને લાભ પ્રાપ્ત થાય છે અને આમ તો એવું લખ્યું છે કે લક્ષ્ય શાસ્ત્ર તો એવું કે છે કે લક્ષ્ય યજ્ઞ લક્ષ્યનો એટનો અર્થ થાય લક્ષ એટલે લાખ એક લાખ યજ્ઞનું ફળ એને મળે છે એવું શાસ્ત્રમાં પ્રમાણ લખ્યું છે એટલે આરતી હંમેશા બે હાથથી લઈ અને મસ્તક ઉપર લગાડવી જોઈએ લભતે સ્નાન જમ ફલમ પાછું એવું લખ્યું છે કે તીર્થ સ્નાન કરવાનું એક હજ એક હજાર નદીઓમાં તીર્થમાં જે તમે સ્નાન કર્યું એનું ફળ તમને આરતી આ રીતે લેવાથી પણ મળે છે પણ જો તમે આરતીને ખોટી રીતે લો છો અથવા આરતી ભગવાનને આપ્યા વગર લો છો તો એનું પણ પાછું પ્રાયશ્ચિત છે હંમેશા શાસ્ત્ર પ્રમાણે આપણને દરેક વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ અને હંમેશા દરેક વડીલો હોય ને આપણે જોઈએ છીએ કે વડીલો પણ આરતી પોતે લેતા હોય ને આરતી એનું નાનું બાળક ને એના આંખે ને એના મસ્તક ઉપર લગાડતા હોય છે આપણે એવું જોઈએ છીએ માથે એમ કે હાથ ફેરવતા હોય છે તો એ લોકોને પણ ખ્યાલ છે કે આરતી આ રીતે લેવાય પરંતુ ઘણી વખત અમુક વસ્તુઓનું આપણને પૂરેપૂરું જ્ઞાન ન હોય તો એ જ્ઞાનને પૂર્ણ કરવા માટે જ અમે ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમ આ આજે છે આની અંદર આવી શ્રેષ્ઠ જાણકારી સરળ જાણકારી અને સારી રીતે સચોટ તમારા સુધી પહોંચવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને તમને આ કાર્યક્રમ દ્વારા એ જાણકારી આપીએ છીએ મિત્રો તો મિત્રો આ જે કાર્યક્રમ છે એને સદૈવ તમે જોતા રહેજો અને મિત્રો હંમેશા કંઈ એવું લાગે તો તમે એમને ફોન કરીને જણાવી શકો છો મિત્રો હવે મને આપો તમે રજા જય ભગવાન